હકીકતમાં ભગવદ્ ગીતા સત્તર અધ્યાયમાં જ પૂર્ણ થઈ જાય છે પરંતુ અઢારમો અધ્યાય તે પૂર્વચર્ચિત વિષયોનો પૂરક છે એમાં પ્રથમ છ અધ્યાયોમાં ભક્તિયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે પછીના છ અધ્યાયોમાં શુદ્ધ ભક્તિ તેની પ્રકૃતિ અને કાર્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે જ્યારે છેલ્લા છ અધ્યાયોમાં જ્ઞાન વૈરાગ્ય ભૌતિક પ્રકૃતિના કાર્યો તથા દિવ્ય પ્રકૃતિના કાર્યોનું વર્ણન કરેલ છે સંક્ષિપ્તમાં એટલે કે સારાંશરૂપ કહીએ તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે દરેક કાર્ય કૃષ્ણ યુક્ત થઈ ભગવાનને સમર્પિત કરી કરવું જોઈએ અને જે કાર્ય કરીએ તે દરમિયાન ઓમ તત્ સતનું રટણ કરતાં કરતાં કરીએ મિત્રો હું છું સરોવદ મારી ચેનલ તૃષામાં આપ સર્વેનું સ્વાગત છે આપણે ભગવદ્ ગીતાનો છેલ્લો અધ્યાય અઢારમો વાંચી રહ્યા છીએ સમજી રહ્યા છીએ અને ભગવદ્ ગીતાનો સારાંશ જોઈ રહ્યા છીએ તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર્વ ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ એટલે કે કૃષ્ણ છે જે માનસિક શાંતિ આપે છે કૃષ્ણ કહે છે કે યજ્ઞ દાન તથા તપના કાર્યોનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ તે મનુષ્યની વૃત્તિઓને શુદ્ધ કરવાનું કામ કરે છે જે કંઈ કાર્ય કરો તે કર્તવ્ય સમજી ફળની આશા રાખ્યા વગર કૃષ્ણને અર્પણ કરી કરવા જોઈએ કોઈ કાર્ય મોહવશ થઈ ન કરવું જોઈએ કે કોઈ શારીરિક ક્લેશ કે ભયથી તે ત્યજી પણ ન દેવું જોઈએ કોઈ પણ દેહધારી માટે કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે પરંતુ જો તે કર્મના ફળોનો ત્યાગ કરે છે તો તે અવશ્ય ત્યાગી કહેવાય છે કોઈ પણ કર્મ કરવા માટેના કારણોમાં કર્મનું સ્થાન એટલે કે શરીર કર્મનો કરતા વિભિન્ન ઇન્દ્રિયો પ્રયાસો અને અંતે પરમાત્મા છે જે કોઈ મનુષ્ય પોતાના શરીર વાણી મનથી ઉચિત કે અનુચિત કર્મ કરે છે તેના આ પાંચ કારણો હોય છે જે મનુષ્ય અહંકારથી પ્રેરાયેલો નથી બુદ્ધિથી બદ્ધ નથી તે આ જગતમાં મનુષ્યને હણતો હોવા છતાં હણતો નથી જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે તેનું જ્ઞાન સાત્વિક હોય છે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જોવે છે તે જ્ઞાન રજુગુણી છે અને જેનું જ્ઞાન શરીર પૂરતું જ સીમિત હોય એટલે કે શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જે જ્ઞાન હોય તે તામસિક જ્ઞાન છે હાલ આપણે ભગવદ્ ગીતાનો સાર એવો તેનો અધ્યાય અઢાર ઉપસંહારૂપે વાંચી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ